ઉદાહરણ નંબર 2.7માં શું કીધેલું છે એ જોઈએ. ઉદાહરણ નંબર 2.7 જે છે એ આપણે આગળની થિયરી ત્રુટીઓનો અંદાજ એવો લેક્ચર હતો, અને એમાં આપણે નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ અથવા આંશિક ત્રુટી અને છેલ્લે પ્રતિશત ત્રુટી આ સ્ટેપ બાય સ્ટેપ ભણાવેલું. ઓકે, તો એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આ ઉદાહરણ નંબર 2.7 ગણવાનું છે. ઓકે, ઉદાહરણ નંબર 2.7માં તમને કોઈ એક સાદા લોલકના આવર્તકાળનો સમય આપેલો છે અને એ સાદા લોલકના આવર્તકાળના સમયનું માપન કરેલું છે અને એવા 5 અવલોકનો કરેલા છે જે તમને રકમમાં આપેલું છે. 5 અવલોકનોમાં T1 બરાબર 2.63 સેકન્ડ, બીજું અવલોકન 2.56 સેકન્ડ, ત્રીજું અવલોકન 2.42 સેકન્ડ, ચોથું અવલોકન 2.71 સેકન્ડ અને પાંચમું અવલોકન 2.80 સેકન્ડ. ચાલો આવા જ અવલોકનો તમે પ્રયોગશાળામાં પ્રયોગ કરશો ત્યારે આ લેવાના થશે. ઓકે, ચાલો તો તમને અહીંયા આગળ 5 અવલોકનો આપેલા છે. સાદા લોલકનો પ્રેક્ટિકલ આવશે એવા અહીંયા આગળ તમને 5 અવલોકનો આપેલા છે. ઓકે, તો પ્રશ્ન એવો પૂછેલો છે કે નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધો. ઓકે, તો આપણે સૌ પ્રથમ પહેલું સ્ટેપ કરવાનું કીધેલું આગળના લેક્ચર પ્રમાણે કે તમને જેટલા પણ અવલોકનો આપેલા છે એ અવલોકનોની સૌ પ્રથમ તમારે સરેરાશ લેવાની. કેમ? તો કે રકમમાં આપણને કીધું નથી કે આ જે આપણે સાદા લોલકની મદદથી સમયનું જે માપન કરીએ છીએ એ સમયનું માપનનું સાચું મૂલ્ય કેટલું છે, વાસ્તવિક મૂલ્ય આપણને આપેલું નથી. ઓકે, ચાલો તો આપણે શું કરવાનું, તો કે એ બધા જ અવલોકનોની સરેરાશને આપણે સાચું મૂલ્ય તરીકે લઈ શકાય. ખ્યાલ આવ્યો? તો આ બધા જ અવલોકનોની સરેરાશને આપણે સાચું મૂલ્ય તરીકે લઈ શકાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે બધા જ અવલોકનોની સરેરાશ કરીએ તો જેટલા અવલોકનો છે બધાનો સરવાળો ડિવાઇડેડ બાય જેટલી સંખ્યા, એટલે અવલોકનોની જેટલી સંખ્યા છે તેટલી. ઓકે, તો સરેરાશ લેવું હોય તો કે સરેરાશ મૂલ્ય જે તે રાશિનું સરેરાશ ને જે તે રાશિની સંજ્ઞા વડે દર્શાવવાનું. સમયનું સરેરાશ છે એટલે સમયના સરેરાશને T12 વડે દર્શાવાય છે. એટલે T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 ડિવાઇડેડ બાય 5 અવલોકન છે એટલે ડિવાઇડેડ બાય 5. એટલે T1 T2 T3 T4 અને T5 બધાની વેલ્યુ મૂકીએ એટલે બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 5 કરીએ એટલે આપણને પહેલા સરેરાશ મૂલ્ય મળે. આ સરેરાશ મૂલ્ય છે, ખાસ યાદ રાખજો, જે તે રાશિનું સરેરાશ મૂલ્ય છે 2.62 સેકન્ડ મળે છે. એકમ ખાસ લખવાનું છે, આ સમય હોય તો એકમ સેકન્ડ, મીટર હોય તો મીટર, એટલે અંતર હોય તો મીટર આવશે, ખ્યાલ આવ્યો, દળ હોય તો કિલોગ્રામ આવશે. આવી કોઈ પણ રાશિ આવી શકે, એવું નહીં કે આ સમય જ આવશે. ઓકે, તો પહેલું સ્ટેપ આપણે કર્યું કે સમયનું સરેરાશ મૂલ્ય આપણે શોધ્યું કે જેને કહેવાય T12 ઇઝ ઇક્વલ ટુ 2.62 સેકન્ડ. ખ્યાલ આવ્યો? એટલે સરેરાશ મૂલ્ય છે. ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું, નિરપેક્ષ મૂલ્ય મેળવવાનું છે, સોરી નિરપેક્ષ ત્રુટી મેળવવાની છે. તો નિરપેક્ષ ત્રુટી મેળવવા માટે આપણે થિયરીમાં શું કીધેલું, આ જે સરેરાશ મૂલ્ય આવે એમાંથી આપણે પહેલું અવલોકન બાદ કરવાનું અને એનું ધન મૂલ્ય, એટલે આ જે સરેરાશ મૂલ્યમાંથી વ્યક્તિગત જે અવલોકનો છે એ અવલોકનોની સરેરાશના ધન મૂલ્યને નિરપેક્ષ ત્રુટી કહેવાય. ઓકે, તો આનું મૂલ્ય છે T12. T12માંથી T1 બાદ કરો એટલે પહેલાં અવલોકનોની તમને નિરપેક્ષ ત્રુટી મળે. ડેલ્ટા T12 ઇઝ ઇક્વલ ટુ, માનક એટલે ધન મૂલ્ય છે, T12 માઇનસ T1. તો ડેલ્ટા T1 ઇઝ ઇક્વલ ટુ T12 માઇનસ T1. 2.62માંથી 2.63 એટલે સરેરાશ 2.62 હશે, એમાંથી 2.63 બાદ કરી શકાય. આમાંથી આ બાદ કરો કે આમાંથી આ બાદ કરો એનાથી કોઈ મતલબ નથી, મતલબમાં એ બંનેનો તફાવત લેવાનો ધન મૂલ્ય. તો મેળો 0.01 સેકન્ડ, એટલે આને આપણે પહેલાં અવલોકનોની સરેરાશ કહી, સોરી પહેલાં અવલોકનોની નિરપેક્ષ ત્રુટી કીધી. આવી રીતે આમાંથી બીજું અવલોકન બાદ કરીએ તો બીજા અવલોકનોની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા T2, આવી જ રીતે ડેલ્ટા T3, આવી જ રીતે ડેલ્ટા T4 અને આવી જ રીતે ડેલ્ટા T5 મેળવી લઈએ એટલે બધા જ અવલોકનોની આપણને નિરપેક્ષ ત્રુટી મળી ગઈ. કઈ રીતે મેળવવાની? તો આમાંથી પહેલું અવલોકન બાદ કરો એટલે પહેલાં અવલોકનોની નિરપેક્ષ ત્રુટી, આમાંથી બીજું અવલોકન બાદ કરો એટલે બીજા અવલોકનોની નિરપેક્ષ ત્રુટી, આમાંથી ત્રીજું અવલોકન બાદ કરો એટલે ત્રીજા અવલોકનોની નિરપેક્ષ ત્રુટી, ચોથું અવલોકન બાદ કરો તો ડેલ્ટા T4, પાંચમું અવલોકન બાદ કરો તો ડેલ્ટા T5. આ બધા જ મૂલ્ય ધન આવવા જોઈએ, માનાંક લઈ લેવાનો. ખ્યાલ એવો વસ્તુ, એટલે માઇનસ હોય એનું પ્લસ કરી દેવાનું. ઓકે, એટલે આપણને આ નિરપેક્ષ ત્રુટી મળી ગઈ. હવે આ બધા જ નિરપેક્ષ ત્રુટીઓની સરેરાશ લઈએ તો આપણને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી.
તો સરેરાશ નિરપેક્ષ ત્રુટીને આપણે ડેલ્ટા એ બાર વડે દર્શાવતા, પણ જે તે રાશિ છે તો જે તે રાશિની સંજ્ઞા વડે દર્શાવવાની. તો અહીંયા આગળ આવશે ડેલ્ટા ટી બાર એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી, એટલે આ બધી જ નિરપેક્ષ ત્રુટી છે એની સરેરાશ લઈ લેવાની. એટલે ડેલ્ટા ટી વન પ્લસ ડેલ્ટા ટી ટુ માનાંકની સાથે ધન મૂલ્યની સરેરાશ લેવાની. ડેલ્ટા ટી વન પ્લસ ડેલ્ટા ટી ટુ પ્લસ ડેલ્ટા ટી થ્રી પ્લસ ડેલ્ટા ટી ફોર પ્લસ ડેલ્ટા ટી ફાઈવ, માઇનસ હોય તો એનું પ્લસ કરી દેવાનું, પહેલી રીતે અહીંયા જ કરી દેવાનું, એટલે આપણને કોઈ માઇનસ પ્લસમાં કોઈ જાતનો ફરક પડવો જોઈએ નહીં. ઓકે ચાલો, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી બધાની સરેરાશ એટલે નિરપેક્ષ ત્રુટીઓમાં બધા જ નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો ડિવાઇડેડ બાય પાંચ, જેટલી સંખ્યા હોય એટલી, તો બધાનો સરવાળો ડિવાઇડેડ બાય પાંચ કરો એટલે તમને ડેલ્ટા ટી મળે 0.11 સેકન્ડ, કે જે મળે તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આ બધી નિરપેક્ષ ત્રુટી મળે, પણ આ બધી જ નિરપેક્ષ ત્રુટીઓની સરેરાશ, કે જેને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, ખ્યાલ આવ્યો, 0.11 સેકન્ડ મેળી. ઓકે ચાલો, હવે આપણે બીજો ટોપિક એટલે આપણને બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે સાપેક્ષ ત્રુટી મેળવો. આપણે વાત કરેલી સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા એ બારના છેદમાં એ બાર, ડેલ્ટા એ બાર એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને અવલોકનોની સરેરાશના ગુણોત્તરને, કે જેને કહેવામાં આવે સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી ડેલ્ટા ટી સંજ્ઞા હતી, ત્યાં ડેલ્ટા એ હતું કારણ કે જે તે રાશિ હોય તો એની સંજ્ઞા દર્શાવવાની. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાર એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને અવલોકનોની સરેરાશના ગુણોત્તરને, એટલે ડેલ્ટા ટી બારના છેદમાં ટી બાર, આ બંનેના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે. તો સાપેક્ષ ત્રુટી એટલે આ બંનેનો ગુણોત્તર કરો એટલે તમને મળશે 0.0198. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સાપેક્ષ ત્રુટીને એકમ હોતો નથી, કારણ કે ઉપર પણ સમય નીચે પણ સમય, ઉપર જે રાશિ છે એ જ રાશિ નીચે છે, ખ્યાલ આવ્યો, એટલે આ બંને રાશિ સમાન છે એટલે બંનેના એકમ એક સરખા, એટલે ઉપર નીચે એકમ કેન્સલ થઈ જશે, એટલે આપણે કહી શકાય કે સાપેક્ષ ત્રુટીને એકમ નથી. એટલે ડેલ્ટા ટી બરાબર આપણને મળે 0.0198 એકમ આવશે નહીં, આ આપણને મળ્યું સાપેક્ષ ત્રુટી, કે આપણો જવાબ છે. ઓકે, હવે આપણને ત્રીજો પ્રશ્ન પૂછેલો છે ટકાવાર ત્રુટી. તો ટકાવાર ત્રુટી એટલે સાપેક્ષ ત્રુટી જે હોય એને ગુણાકાર 100 કરી દેવાના. તો ટકાવાર ત્રુટી મળશે કે જેને કહેવામાં આવે પ્રતિશત ત્રુટી, અને આંશિક ત્રુટી પણ કહી શકાય, અને ટકાવાર ત્રુટી ઉપરાંત પ્રતિશત ત્રુટી પણ કહી શકાય. એટલે આ જે સાપેક્ષ ત્રુટી છે એને ગુણાકાર 100 કરી દેવાનો. તો આ 0.0198 × 100 ટકા થઈ ગયું. ઓકે ચલો, તો એનો ગુણાકાર કરો એટલે આપણને જવાબ મળે 4.198. 198 ને નિયરલી ઇક્વલ ટુ આને 2 કહી શકાય, એટલે આપણો પ્રતિશત ત્રુટી આવશે 4.2%. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આટલા જે સ્ટેપ બાય સ્ટેપ આગળનો લેક્ચર અને એનું ઉદાહરણ, આ સ્ટેપ બાય સ્ટેપ જો તમે દાખલા ગણશો તો તમને પરફેક્ટ જે વસ્તુ માગેલી છે એ પરફેક્ટ વસ્તુ મળશે અને પરફેક્ટ એની વેલ્યુ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 2.7. ઓકે, થેન્ક યુ.